नमस्ते विद्वत्री बहनों, चैप्टर सिक्स कार्य ऊर्जा अन्य पावर। एमां आपणे चल बल माटे कार्य ऊर्जा प्रमेय ए जोईशुं। तो पहला आपणे कार्य ऊर्जा प्रमेय जोयुं हतुं, हवे आपणे आ कार्य ऊर्जा प्रमेय जे छे ए चल बल माटे जोईशुं। तो एना माटे आपणे गति ऊर्जा जे छे, आपणे आपणे गति ऊर्जानुं सूत्र मळ्युं छे 1/2 mv². तो गति ऊर्जा ना फेरफार नो दर ने आपणे लखीशुं डीके अपॉन डीटी। बराबर छे? तो के नुं सूत्र छे, आपणी पासे गति ऊर्जा नुं सूत्र छे 1/2 mv². तो एनું આપણે ડીડીટી એટલે કે એનું વિકલન કરવાનું છે। તો અહીં આપણે 1/2 ની બહાર લઈશું, એમ પર આવે છે એટલે એ પર બહાર લઈ લેવાશે। તો વિકલન થશે v² નું। v² નું વિકલન થાય છે, આપણને ખબર છે 2v છે, બરાબર છે? અને ફરીવાર અહીંયા આપણે v છે એ ચલ છે, એટલા માટે આપણે ડીવી પર ડીટી એવું મૂકવાનું છે। ફરીથી 2 છે અહીંયાથી કેન્સલ થશે, તો ડીવી પર ડીટી એ થશે પ્રવેગ, બરાબર છે? વેગની સમય સાપેક્ષે વિકલન, તો આપણને મળશે એમ વી એ। ઓકે, ત્યાર પછી આપણે થોડું એરેન્જ કર્યું છે, એમ એ ને સાથે લખ્યું છે, તો એમ એ આપણે લખાશે એફ, બરાબર? એફ ઇક્વલ્સ ટુ એમ વી। ઓકે, ફરીથી એફ છે વી બરાબર આપણે લખ્યું છે ડીએક્સ બાય ડીટી। વી એ શું છે? સ્થાનની સમય સાપેક્ષે વિકલન છે। ત્યાર પછી તો આપણને ડીકી અપોન ડીટી છે એ આમ મળે છે એફ ઇન્ટુ ડીએક્સ બાય ડીટી। તો અહીંયા ડીટી છે બંને બાજુથી કેન્સલ થાય છે, તો આપણે મળશે ડીટી ઇક્વલ્સ ટુ એફ ઇન્ટુ ડીએક્સ। હવે આનું આપણે પ્રારંભિક સ્થાન એક્સ આઈ અને વિકલન સંકલન કરવાનું છે, તો એ આપણે બંને બાજુ સંકલન લઈશું અને એ આપણે લેફ્ટ સાઈડમાં જે છે ડીકેનું એ કેએફ થી કેઆર સુધી અને રાઈટ સાઈડમાં છે એ એક્સ આઈ થી એક્સ આઈ સુધી લઈશું। તો કેઆર અને કેએફ જે છે એ એક્સ આઈ અને એક્સ આઈ થી અનુલક્ષીને પ્રારંભિક અને અંતિમ ગતિ ઊર્જા આવે છે। એક્સ દર્શાવે છે સ્થાન, દર્શાવે છે કે છે ગતિ ઊર્જા દ્વારા દર્શાવે છે। ત્યાર પછી ઇન્ટિગ્રેશન 1 ડીએક્સ થાય છે એક્સ, બરાબર? આપણે અહીંયા લખ્યું છે, આગળ ભણી તો ગયા છે આપણે। તો એવી જ રીતે ઇન્ટિગ્રેશન 1 ડીકે થશે કે, અને એવી જ રીતે ઇન્ટિગ્રેશન એફ છે અચળ કરીશું આપણે એટલે બહાર લઈ લઈશું, તો ઇન્ટિગ્રેશન 1 ડીએક્સ થશે એક્સ, અહીંયા મુજબ અહીંયા કરી શકે એવું છે। પછી આપણે આની વિકલન છે આ જ રીતે મૂકીશું, આને અહીંયા લઈ મૂકીશું સાઈડ પર આવી રીતે, તો એ આવી રીતે મુકાશે। આ છે એ ઉર્ધ્વ સીમા છે, આ છે અર્ધ સીમા છે, એવી રીતે એક્સનું છે ઉર્ધ્વ સીમા અને અર્ધ સીમા। ત્યાર પછી આપણે એને આવી રીતે લખીએ છીએ કે એફ માઇનસ કે આઈ ઇક્વલ્સ ઇન્ટિગ્રેશન એક્સ આઈ ટુ એક્સ એફ ડી એક્સ ઇક્વલ્સ ટુ એફ ઇન્ટિગ્રેશન એક્સ આઈ ટુ એક્સ ડી એક્સ, બરાબર છે? એને આપણે આવી રીતે લખી દીધું છે। પછી આ જે છે એ શું છે, કે એફ માઇનસ કે આઈ એટલે કે અંતિમ ગતિ ઊર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઊર્જા, એ છે ગતિ ઊર્જાનો તફાવત છે। તો એને લખાશે ડેલ્ટા કે ઇક્વલ્સ ટુ, અહીંયા આપણને મળે છે એફ તો છે જ, બરાબર? અને આ જે છે એ મળશે આપણને એક્સેપ માઇનસ એક્સ આઈ। ઓકે, તો એક્સેપ માઇનસ એક્સ આઈ એટલે કે એને આપણે ડેલ્ટા એ સ્થાન દર્શાવે છે, એટલે એને આપણે ડેલ્ટા ડી અથવા તો ડેલ્ટા એક્સ મૂકી શકીએ। તો એફ ઇન્ટુ ડેલ્ટા ડી અને એફ ઇન્ટુ ડેલ્ટા ડી એફ ડોટ ડી ડેલ્ટા ડી બદલે પછી ફાઇનલી આપણે ડી મૂકીશું। તો એ આપણને ખબર છે કે વર્ક બતાવે છે, ડબલ્યુ કાર્ય બતાવે છે, ડબલ્યુ પ્લસ એફ ડોટ ડી, એ સૂત્ર આપણે આગળ મેળવ્યું છે। તો અહીંયા ફરીથી આપણે કાર્ય ઊર્જા પ્રમેય સાબિત થાય છે કે ડબલ્યુ ઇક્વલ્સ ટુ ડેલ્ટા કે, બરાબર છે? આ છે ડબલ્યુ છે, તો ડબલ્યુ ઇક્વલ્સ ડેલ્ટા કે કાર્ય ઊર્જા પ્રમેય ચલ બળ માટે અહીંયા સાબિત થાય છે। ત્યાર પછી આપણે સ્થિતિ ઊર્જા જોઈશું। તો જે રીતે આપણે ગતિ ઊર્જા જોઈ છે આગળ, કે ગતિ ઊર્જા એટલે કે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એની સાથે ગતિ ઊર્જા સંકળાયેલી હોય છે, અને જ્યારે કોઈ પણ પદાર્થ સ્થિર હોય ગતિમાં ન હોય ત્યારે એની સાથે સ્થિતિ ઊર્જા ગોઠવાયેલી સંકળાયેલી હોય છે। સ્થિતિ ઊર્જા એ કોઈ પણ પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણીને અનુલક્ષીને સંગ્રહિત ઊર્જા છે। જ્યારે પદાર્થને છોડી દેવામાં આવે ત્યારે સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં પરિણમે છે, બરાબર છે? જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય છે અને જ્યારે આપણે એને ધક્કો મારીએ છીએ કે બળ લગાવીએ છીએ ત્યારે એ જે સ્થિતિ ઉર્જા એનામાં સંગ્રહાયેલી હોય છે તે ગતિ ઉર્જામાં પરિણમે છે। એમ બંને દડા પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય છે? એમ જી હોય છે। હવે ધારો કે આપણે આ વસ્તુ કોઈ દડા માટે સ્થિતિ ઉર્જા સમજીશું, તો ધારો કે આપણે દડાને એચ ઊંચાઈ સુધી લઈ જઈએ છીએ, તો બાહ્ય પરિબળ વળી ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ આપણે
કેમ કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે દડાની, આપણે જે દડાને ઊંચે લઈ જવો છે એટલે અહીંયા ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કઈ કાર્ય થશે, ડબલ્યુ ઇક્વલ ટુ એફ ડોટ ડી. એ અપાશે એફ, અહીંયા આપણે લેવાનું છે એમજી, અને ડી એટલે કે આપણે અહીં ઉપર લઈએ છીએ, ઉપર લઈ જઈએ છીએ એટલા માટે ડીની જગ્યાએ આપણે એચ હાઇટ લેવાની છે. તો એફ ઇક્વલ ટુ એમજી આપણને ખબર છે બરાબર, કેમ કે દડો ઉપર જઈ રહ્યો છે એટલે અહીંયા ગુરુત્વ પ્રવેગ લાગુ પડશે. એફ ઇક્વલ ટુ એમ ની જગ્યાએ જી લગાવવાનું છે. તો અહીંયા આપણને આ સૂત્ર મળશે એમજી. એચ એ શું છે? સ્થિતિ ઉર્જા છે, દડાની એ સ્થિતિ ઉર્જા છે. અને આ જે અહીંયા કાર્ય થાય છે એટલે કે દડાને ઉપર લઈ જવાનું, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ જે કાર્ય કરવામાં આવે છે એ કાર્ય પદાર્થમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે. જો તે પદાર્થની ઉર્જા એચ સાથે સંકળાયેલ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પી ઓફ એચ વડે દર્શાવાય છે. અને એ જે હોય છે તે પદાર્થની તેથી ઊંચાઈ લઈ જવા માટે સર્વપ્રથમ કાર્યમાં ઢોળ મૂલ્ય જેટલી હોય છે. તો એને આપણે આમ દર્શાવી શકીએ વી ઓફ એચ ઇક્વલ છે એમજી એચ. જો એચ ને આપણે એક ચલ તરીકે લઈએ અને એચ જે ચલ છે એટલે કે બદલી શકાય છે, હાઈટ આપણે ખબર છે હાઈટ આપણે બદલી શકીએ છીએ દડાને કે આપણે ઈચ્છીએ તે મુજબ એટલી હાઈટ લઈ જઈ શકીએ છીએ. તો એવું સહેલાથી જોઈ શકાય છે કે ગુરુત્વાકર્ષણ બળ એફ છે એ વી ઓફ એચ ના એચ ને અભિલક્ષીને મળતા વિકલિત ના ઋણ બરાબર હોય છે. એટલે કે એને આપણે આમ લખી શકાય, એવું કહ્યું છે કે વી ઓફ એચ નું એચ ને અનુલક્ષીને મળતું રીતે વિકલન, તો એ આપણને મળશે માઇનસ એમ જી. જો આપણે અહીંયા આપણે આગળ લખ્યું છે એમ જી એચ બરાબર, ડી બરાબર લખ્યું છે એમ જી એચ, પછી ડીડી એચ ઓફ એચ થશે વન, તો બાકી રહેશે એમ જી, એટલે અહીંયા આપણને મળશે એફ ઇક્વલ ટુ માઇનસ એમ જી. અહીંયા ઋણ ચિહ્ન છે એ ગુરુત્વાકર્ષણ પર નીચે તરફ લાગે છે, જ્યારે દડાને છોડવામાં આવે છે ત્યારે તે વધતી ઝડપથી નીચે આવે છે અને એ જમીનને સ્પર્શે તે પહેલા એની ઝડપ ગતિના સમીકરણ વી સ્ક્વેર ઇક્વલ્સ ટુ જી એચ વડે મેળવી શકાય છે. ત્યાર પછી આપણે આ જે સમીકરણ છે અહીંયા આપણે જોયું કે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં પરિણમે છે એટલે બંને એક જ ઉર્જા છે, એટલા માટે આપણે આવું લખી શકીએ વન હાફ એમ વી સ્ક્વેર ઇક્વલ્સ ટુ એમ જી એચ. તો અહીંયા એચ ઊંચાઈ રહેલા પદાર્થને દર્શાવે છે કે જ્યારે આપણે એને મુક્ત કરીએ છીએ ત્યારે તે જમીન પર પહોંચે છે અને ત્યાં સુધી તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે કે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થમાં સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા, એવું આપણે સમજવાનું છે. તો ભૌતિક રીતે સ્થિતિ ઉર્જાની વિભાવના એટલે કે ખ્યાલ એ ફક્ત એવા પ્રકારના બળને લાગુ પડે છે કે જેમાં બળની વિરુદ્ધ કરવામાં આવેલું કાર્ય ઉર્જાના રૂપમાં સંગ્રહિત થતું હોય, જેમ કે અહીંયા આપણે દડાનું ઉપર લઈ જતા હતા બરાબર, તો અહીંયા ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડે છે. તો સ્થિતિ ઉર્જા છે એ એવા પદાર્થોને જ લાગુ પાડી શકાય છે. ત્યાર પછી સ્થિતિ ઉર્જાને આપણે વી ઓફ એક્સ વડે વ્યાખ્યાયિત કરીએ છીએ અને બળને આપણે એફ ઓફ એક્સ વડે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો એફ ઓફ એક્સ એટલે કે એક્સ નું વિધેય છે, એક્સ સાથે બદલાય છે એફ એમ, તો આપણે લખીશું માઇનસ ડીવી અપોન ડીએક્સ. ફરીથી આપણે બંને બાજુ અહીંયા ડીએક્સ ને આપણે આ સાઈડ લાવી દઈશું બરાબર છે, અને પછીથી આગળ કરી તેમ ઇન્ટિગ્રેશન કરવાનું છે એક્સ આઈ ટુ એક્સ એફ એફ એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ડીઆઈ ટુ ડીએફ ડીવી. તો આ બાજુ ઇન્ટિગ્રેશન આપણને મળશે, હમણાં આપણે આગળ કરી દીધું તેમ ઇન્ટિગ્રેશન વન ડીવી બરાબર છે, તો વી થશે, પછી આપણે સીમા મૂકવાની છે તો અર્ધ સીમા અને ઉર્ધ્વ સીમા, તો મળશે વીઆઈ માઇનસ વીએફ. સ્થિતિ ઉર્જાના પરિમાણ છે એ આવા છે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ, એનું એકમ જૂલ છે. અને સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા વી એ બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય જેટલો હોય છે, એટલે આપણે એને આમ લખી શકીએ ડેલ્ટા વી ઇક્વલ ટુ માઇનસ એફ એક્સ ડેલ્ટા એક્સ. ત્યાર પછી આપણે જોઈશું સંરક્ષી બળ. જો અધિષ્ઠાસી વી ઓફ એક્સ ને સમીકરણ 6.9 વડે દર્શાવેલ સંબંધો દ્વારા દર્શાવી શકાય, અહીં આપણે સમીકરણ 6.9 દર્શાવ્યું છે એ, તો એફ ઓફ એક્સ ને સંરક્ષી બળ કહેવાય. ત્રિપરિવારમાં આ સમજવા માટે સદિશના સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ફક્ત અંતિમ બિંદુઓ પર જ આધાર રાખે છે. તો આ બાબત છે આપણે આ સમીકરણ દ્વારા જોઈ શકીએ છીએ કે ડબલ્યુ ઇક્વલ ટુ કેએફ માઇનસ કેઆઈ. પછી આપણે આગળ જોયું કે ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જામાં પરિણમે છે, એટલે આપણે આગળ લખી શકીએ
इक्वल टू बी ऑफ एक्स है माइनस बी ऑफ एक्स एफ। ये પછી આપણે એક બીજી બાબત જોઈએ છે કે બંધ માર્ગ પર સંરક્ષી બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે, એના પછી આપણે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ જોઈશું। તો એના માટે આપણે ધારીશું કે કોઈ એક પદાર્થ સંરક્ષી બળ એફ ની અસર હેઠળ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે, અને એટલે આપણે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ લખી શકીએ પદાર્થ માટે કે ડેલ્ટા કે ઇક્વલ્સ ટુ अपनी पास कार्य ऊर्जा प्रवाह है डेल्टा के इक्वल्स डब्ल्यू डब्ल्यू बराबर एफ डॉट बी। तो अँ आप लखीशु अँ डेल्टा एक्स लीधु एट्ला स्थानांतर तो आप लखीशु एफ एक्स डॉट डेल्टा एक्स। हवे त्यार पछी आगळ आपणे गति ऊर्जा संरक्षित बल माटे स्थिति ऊर्जा है ये वी ऑफ एक्स है एट्ले कि एक्स विधेय है एम। तो ये आप लखीशु हवे डेल्टा के जगह आप गति ऊर्जा है स्थिति ऊर्जा में परिणमे એટલા માટે આપણે લખી શકીએ માઇનસ ડેલ્ટા વી ઇક્વલ ટુ એફ એક્સ ડેલ્ટા એક્સ। ત્યાર પછી આપણે આ બંને છે એક જ છે જો આરએચએસ બંનેની એટલે આપણે લખી શકીએ બંનેને સરખાવી શકીએ, તો બંનેને સરખાવીશું તો આપણને મળશે ડેલ્ટા કે ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી, તો આપણે લખીશું ડેલ્ટા કે ઇક્વલ ડેલ્ટા વી ઇક્વલ ટુ ઝીરો। તો એ સમીકરણ દર્શાવે છે કે પદાર્થમાંથી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કે પ્લસ સી અચળ બરાબર છે, એટલે કે પ્લસ બી ને હવે આપણે શું કહી શકીશું કુલ ઉર્જા, પદાર્થની गति ऊर्जा और पदार्थ की स्थिति ऊर्जा सरवाळा ने कुल ऊर्जा कहीशु, अने ए दरेक पदार्थ माटे अचल रहे छे, अने एने आपणे ए जे सरवाळो छे गति ऊर्जा ने स्थिति ऊर्जा ने एने आपणे यांत्रिक ऊर्जा पण कहीशु। तो आपणे हवे लखी शकीए नेक्स्ट स्टेप के पीआर प्लस वी ऑफ एक्स इक्वल्स टू अहींया आपणे इनिशियल आ एटले के प्रारंभिक नी वात करीए छे, प्रारंभिक गति ऊर्जा छे आ, आ छे प्रारंभिक स्थिति ऊर्जा Kf એટલે કે ફાઇનલ એટલે કે અંતિમ ગતિ ઉર્જા અને આ જે છે એ અંતિમ સ્થિતિ ઉર્જા લે છે। તો એ જે છે k plus vx ને હવે આપણે કહીશું તંત્રની કુલ યાંત્રિક ઉર્જા। તો એટલે કે કુલ યાંત્રિક ઉર્જા જે હોય છે તંત્રની એ સંરક્ષણ થાય છે, કેમ કે આપણે આગળ જોયું તે મુજબ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે અને સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, એટલે કે કુલ જે ઉર્જા હોય છે k plus v એ संरक्षण बराबर है रूपांतर थे कि बदलात नहीं जे तंत्र पर संरक्षित बड़ों बड़े कार्य थत हो तंत्र की कुल यांत्रिक ऊर्जा संरक्षण त्यार पे आगे जैसे स्प्रिंग की स्थिति ऊर्जा। तो स्प्रिंग बल ए चलित बल न एक उदाहरण है, હવે અહીંયા આપણે એક આકૃતિ ધ્યાનમાં લેવાની છે જે મેં નેક્સ્ટ પેજમાં બતાવી છે। તો આકૃતિમાં બતાવ્યા મુજબ એક સ્પ્રિંગ સાથે જોડાયેલ એક બ્લોક લીસા સમસી સમતલ સ્થિર પર પડેલો છે, સમતલ પર પડેલો છે, અને સ્પ્રિંગનો બીજો જે છેડો છે ધ રિવર સાથે જોડેલો છે, અને અહીંયા આપણે લખીશું કે સ્પ્રિંગ બળ એને આપણે એફએસ વડે દર્શાવીશું, સ્પ્રિંગ ફોર્સ એ જે હોય છે એ એક્સના સમપ્રમાણમાં હોય છે બરાબર છે। તો આપણે કોઈ પણ રાશિ જ્યારે સમપ્રમાણમાં હોય છે એ આગળ પણ મેં તમને શીખ્યું હતું કે સમપ્રમાણમાં હોય છે પછી આપણે સમપ્રમાણતાની નિશાની હટાવીએ છીએ અને ઇક્વલ ટુ લખીએ છીએ ત્યારે આપણે કોઈ અચળાંક મૂકવો પડે છે, તો એ અચળાંક આપણે અહીંયા મૂકીશું માઇનસ કે। તો આપણે લખીશું પહેલા તો આપણે લખીશું કે એફ એક્સ સમપ્રમાણતાની નિશાની તમને ખબર હશે બરાબર, આગળ તમને મેં શીખ્યું હતું સમપ્રમાણતાની આલ્ફા જે નિશાની હોય છે, તો એફ એક્સ ઇઝ પ્રપોર્શનલ ટુ એક્સ, એફ એક્સ એક્સના સમપ્રમાણમાં છે। પછી આપણે લખીશું એની જગ્યાએ સંપ્રમાણતા નિશાની હટાવીશું ઇક્વલ ટુ મૂકીશું, તો લખીશું માઇનસ કે। તો માઇનસ કે એક અચળાંક છે એને સ્પ્રિંગ અચળાંક કહે છે, અને આ જે નિયમ છે આટલો સિક્વલ ટુ માઇનસ કે એક્સ એને હુકનો નિયમ કહે છે। અહીંયા સ્પ્રિંગ અચળાંક કે છે એનો એકમ ન્યુટન ઇન્ટુ મીટર ઇન્વર્સ થશે, કેમ કે અહીંયા આપણે કે સૂત્ર કરતા બનાવીશું, તો એફનો એકમ થાય છે ન્યુટન અને એક્સ અહીં છેદમાં જશે એટલે એ ન્યુટન પર મીટર પણ કહેવાય, અથવા તો ગુણાકારમાં લઈએ તો ન્યુટન ઇન્ટુ મીટર ઇન્વર્સ કહેવાય। હવે જો કે મોટો હોય તો સ્પ્રિંગ છે કડક છે એમ કહેવાય, કે છે આપણે શોધવાની પ્રેક્ટિકલ આવે છે પણ અત્યારે પ્રેક્ટિકલ કરતા નથી, તો એમાં આપણે સ્પ્રિંગનો જે કે છે સ્પ્રિંગ અચળાંક એ શોધવાનો હોય છે। તો હવે જે સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક કે મોટો હોય એટલે કે એ સ્પ્રિંગ છે એ અક્કળ છે બરાબર, બહુ ખેંચાતી નથી એવું કહી શકાય, બહુ નરમ નથી,
અરે જો કે નાનો હોય તો સ્પ્રિંગ નરમ છે એમ કહેવાય. એ માટે આ સમજો માટે આપણે આકૃતિ ધ્યાનમાં લઈશું. અહીં એક સ્પ્રિંગ છે, એની સાથે એક બ્લોક, આ જે છે સમસીતી સપાટી છે, આ બ્લુ કલર જે છે બ્લોક જોડેલો છે. ત્યાર પછી સ્પ્રિંગને ખેંચવામાં આવે છે બ્લોક સાથે, તો અહીંયા એનું સ્થાનાંતર થાય છે અને ફરીથી સ્પ્રિંગ આપણને ખબર છે કે પોતાની સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરશે, એટલે એ આ જઈને પાછી ફરીથી અહીં આવવાનો પ્રયત્ન કરશે, જેમ હતી તેમ જ એમાં છે એમ ગોઠવવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા લંબાઈમાં થતો વધારો, અહીંયા જે લંબાઈમાં વધારો થાય છે, પહેલા સ્પ્રિંગ એક્સ એન છે, આપણે ધારી શકીએ કે લંબાઈ એક્સ છે આટલી લંબાઈ, પછી અહીંયા જે વધારો થાય છે એને આપણે એક્સએમ કહીશું, બરાબર છે? તો એને તો સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય, જો અહીંયા પણ સ્પ્રિંગ બળ વડે કંઈ કાર્ય થાય છે અને એને આપણે આવી રીતે અહીંયાથી ગણીશું કે અહીંયાથી ઝીરો લઈશું, તો સ્પ્રિંગ અહીંયા ઝીરો પર હોય છે તો અહીંયા સુધી જાય છે, બરાબર, એક્સએમ સુધી જાય છે. એટલે આપણે ઇન્ટિગ્રેશન લેવાનું છે કાર્યના સૂત્રમાં, ડબલ્યુ બરાબર એફ ડોટ ડી, એફ એસ ડી એસ કહીશું આપણે. હવે એફ એસ નું આપણે સ્પ્રિંગ બળ કર્યું છે, બરાબર છે, અને ડીએક્સ એટલું સ્થળાંતર કરે છે, તો આપણે ઇન્ટિગ્રેશન લેવાનું છે. મેં તમને અહીંયા બતાવ્યું તેમ ઝીરોથી અહીંયાથી સ્પ્રિંગ અહીંયા ખસે છે એક્સએમ સુધી, આટલું અંતર એક્સએમ છે, તો ઝીરોથી એક્સએમ સુધી આપણે સંકલન લેવાનું છે. તો ફરી આપણે અહીંયા એફ જગ્યાએ મૂકીશું, આપણે એફ નું જે સૂત્ર છે આપણે આગળ એકદમ લખ્યું છે માઇનસ કે એક્સ આ જે છે એ, તો એ આપણે અહીંયા લખીશું, તો એફ ની જગ્યાએ મૂકીશું માઇનસ કે એક્સ ડીએક્સ. પછી આપણે કે ને અચળ ગણી લઈશું અને ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ કરીશું, તો શું થશે, એક્સ સ્ક્વેર બાય ટુ. આપણને ખબર છે ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ થાય એક્સ સ્ક્વેર બાય ટુ. પછી આપણે સીમાઓ મૂકવાની છે, એક્સ એક વાર એક્સએમ સ્ક્વેર બાય ટુ, બીજી વાર ઝીરો સ્ક્વેર બાય ટુ, તો બીજી શબ્દ ઝીરો થઈ જશે એટલે આપણને મળશે કે એક્સએમ સ્ક્વેર બાય ટુ. પછી નેક્સ્ટ આપણે લઈશું કે જો બ્લોકને પ્રારંભિક સ્થળાંતર xi થી અંતિમ સ્થળાંતર xf સુધી ગતિ કરાવી હોય તો ત્યારે ચલિત ત્યારે બળ વડે થયેલ કાર્ય ws નું મૂલ્ય, તો એ આપણને મળશે. હવે આપણે xi થી xf સુધી ગતિ કરાવી છે એટલે આપણે સંકલન લઈશું xi થી xf સુધી નું, કે x dx ઇક્વલ્સ ટુ, ફરીથી આપણે k ને બહાર લઈ લઈશું તો ઇન્ટિગ્રેશન x dx થશે x સ્ક્વેર બાય ટુ, બરાબર છે, અને ફરીથી આપણે અહીંયા મૂકી સીમાઓ, તો એક્સ સ્ક્વેર બાય ટુ માઇનસ એક્સ સ્ક્વેર બાય ટુ. તો આના પરથી એવું કહી શકાય કે સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય જે છે અંતિમ બિંદુઓ પર જ આધાર રાખે છે. અંતિમ બિંદુઓ એટલે કે સ્પ્રિંગ જે છે એ પહેલાં અહીંયા હોય છે અને ફરીથી એ એક્સ આઈ એમ કહીશું, પછી સ્પ્રિંગ છે એ આમ ખેંચાય છે અને ફરીથી આમ થઈને પાછું અહીંયા આવશે, તો એને આપણે એક્સેપ્ટ કહીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્પ્રિંગ જ્યાં હતી બરાબર ત્યાંની ત્યાં પાછી આવે છે, એટલે xi પર હતી અને xi પર જ પાછી આવે છે ખેંચાઈને, એટલે xi સ્ક્વેર બાય ટુ માઇનસ કે xi સ્ક્વેર બાય ટુ એ શું થશે, ઝીરો થશે. તો એટલે કે અહીંયા છે એક ચક્રીય પ્રક્રિયા થઈ કહેવાય, કે પદાર્થ જ્યાં હતો ત્યાં પાછો ને પાછો ગતિ કરીને પાછો આવે છે, એટલે સ્પ્રિંગ જે છે. તો ધારો કે કોઈ બોલ હોય આપણી પાસે, બરાબર, એટલે કે એનું એક આજનું પુનરાવર્તન થાય છે, તો એવી પ્રક્રિયાને ચક્રિય પ્રક્રિયા કહેવામાં આવે છે. તો ચક્રિય પ્રક્રિયામાં સ્પ્રિંગ પર વડે થયેલ કાર્ય અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેટલું કાર્ય મળે છે આપણને, ડબલ્યુ શૂન્ય મળે છે, તો એવું કાર્ય શૂન્ય હોય છે. આમ સ્પ્રિંગ બળ એક સંરક્ષી બળ છે એમ કહી શકાય. અહીંયા સ્થિતિ ઉર્જાને આપણને ખબર છે કે સ્પ્રિંગ જ્યારે સ્થિર હતી ત્યારે એનામાં સ્થિતિ ઉર્જા સંગ્રહાયેલી હતી, ત્યાર પછી એને ખેંચવામાં આવે છે તો એ ગતિમાં આવે છે, તો ગતિ ઉર્જામાં સ્થિતિ ઉર્જાને ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે અને ફરીથી ગતિ ઉર્જાને સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, કેમ કે ફરીથી પાછી સ્થિર થઈ જાય છે. એટલે ફરી આપણે જોયું કે આગળ કે સ્થિતિ ઉર્જાને ગતિ ઉર્જાના સરવાળાને કહે છે યાંત્રિક ઉર્જા, તો અહીંયા કુલ યાંત્રિક ઉર્જા જે છે એ અચળ રહે છે એમ કહી શકાય. તો અહીંયા સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો ગ્રાફ જે છે એ આવી રીતે આપેલો છે, તે જો આપણે ડ્રો કરીએ તો આપણને આવો મળે. આ જે છે
એ કે છે ગતિ જે દર્શાવે છે, અને આ જે છે યુવાકાનો જે છે ગ્રાફ, એ વી એટલે કે સ્થિતિ ઊર્જા દર્શાવે છે. અને અહીંયા જે આડી લાઈન દેખાય છે સમક્ષિતિજ રેખા બરાબર એક્સ અક્ષ સમાંતર, તો ઈ દર્શાવે છે કુલ યાંત્રિક ઊર્જા, જેને આપણે કે પ્લસ વી એટલે કે ગતિ ઊર્જાને સીધી સરવાળો કહીએ છીએ એ દર્શાવે છે. તો અહીંયા જોઈ શકાય છે કે બરાબર બંનેનો ગ્રાફ ઉલટો છે, અને અહીંયા કોઈ એક જગ્યાએ બંને છેદે પણ છે. તો આ જે ગ્રાફ છે એને આપણે પરવલય શેપ કહીએ છીએ બરાબર. આપણે આગળ પરવલય ગતિ ભણ્યા હતા, તો પરવલય પ્રક્ષિપ્ત ગતિ, તો આ જે છે એ ગ્રાફ બંનેના પરવલય આલેખો આવે છે. અને જોઈ શકાય છે કે બંને કોઈના પૂરક છે, એટલે કે જો જ્યારે આ મેક્સિમમ થાય છે ત્યારે આ મિનિમમ થાય છે બરાબર. આપણે જોઈ શકીએ છીએ કે આ 0 થઈ જાય છે, તો આ એકદમ હાઈ થશે. તો અહીંયા આવો પીક ક્યારે આવે, આવો અહીંયા અહીંયા હિલ ક્યાં પીક આવે, તો મીન્સ કે એ એનું મૂલ્ય અહીંયા મેક્સિમમ છે, અને એકદમ લો આવે તો એનું મૂલ્ય એમ કે એનું મૂલ્ય 0 છે, વેલી છે અહીંયા, વેલી એટલે કે અહીંયા ખાડો છે અને અહીંયા પીક છે. તો એક એવું કહી શકાય કે એક જ્યારે વધે છે તો ગતિ ઊર્જા અહીંયા વધે છે, તો સ્થિતિ ઊર્જાનું શું થાય છે, શૂન્ય થાય છે બરાબર. એવું જ અહીંયા જ્યારે સ્થિતિ ઊર્જા વધે ત્યારે ગતિ ઊર્જા શૂન્ય થાય, તો બંને એકબીજાના પૂરક છે એવું કહી શકાય. પણ કુલ યાંત્રિક ઊર્જા ઈ જે હોય છે એ અચળ જ રહે છે. ત્યાર પછી આપણે જોઈશું પાવર. પાવરની આપણે અભિવ્યક્તિ વ્યાખ્યાય કરીશું. કાર્ય ડબલ્યુ અને તે માટે લીધેલ કુલ સમય ટીના ગુણોત્તરને જો, કાર્ય અને એ કાર્ય થવા માટે લાગતો સમય, અને એનું કરવાનો છે આપણે ગુણોત્તર એટલે કે ભાગાકાર. તો આપણને કઈ રાશિ મળશે પાવર, એને આપણે પી એવરેજ અને સામાન્ય રીતે કેપિટલ પી વડે દર્શાવે છે. તો પી બરાબર આપણે લખીશું ડબલ્યુ બાય ટી. ત્યાર પછી આપણે ખબર છે આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 બરાબર એવું લક્ષ લઈએ છીએ, તો એવી રીતે શૂન્યની નજીક જ્યારે સમય છે એનું તો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એવું લઈએ બરાબર, લક્ષ લઈએ છીએ આપણે, એનું તમે શીખ્યું છે. તો ત્યારે એ પાવરને તાત્ક્ષણિક પાવર એવું કહેવામાં આવે છે, એ પણ આપણે આગળ ભણી ગયા છે. ત્યાર પછી બળ એફ પર સ્થળાંતર ડીઆર માટે થયેલું કાર્ય ડી ડબલ્યુ મૂલ્ય આપે છે, એ પણ આપણે ભણી ગયા છે કે ડબલ્યુ સૂત્ર છે એફ ડોટ ડી બરાબર. તો અહીંયા ડબલ્યુ ની જગ્યાએ હવે આપણે મૂકીશું એફ ડોટ ડી એટલે કે એફ ડોટ ડીઆર, પણ અહીંયા આપણે ડીને મૂકીએ એફ ડોટ ડીઆર મૂકીશું, તો ડબલ્યુ ની જગ્યાએ મૂકીશું એફ ડોટ ડીઆર, અને નીચે ટી ટી તો છે જ બરાબર. એટલે પીનું આપણને આવું સૂત્ર મળશે, ડીઆર બાય ડીટી શું છે, આર એ શું છે સ્થાન છે બરાબર, ડીઆર એ સ્થાન દર્શાવે છે. તો એટલે ડીઆર બાય ડીટી એ સ્થાનનું સમય સાપેક્ષ વિકલન વેગ આપશે. તો પી બરાબર આપણને મળશે એફ પી. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, પીના બે સૂત્ર આપણે યાદ રાખવાનું છે, પી ઇક્વલ્સ ડબલ્યુ અપોન ટી, અને બીજું સૂત્ર છે એફ ડોટ વી, જ્યાં વી એ બળ એફ નો દરમિયાનનો તાત્ક્ષણિક વેગ છે, એફ જે છે એ તાત્ક્ષણિક વેગ છે. કાર્યની ઊર્જાની જેમ પાવર છે પણ એક અદિશ રાશિ છે, યાદ રાખજો આ બરાબર. પાવરના પરિમાણ છે એમ વન એમ ટુ ટી માઇનસ થ્રી છે. પાવરનો એકમ વોટ છે બરાબર, અને બીજો એકમ છે જૂલ પર સેકન્ડ, આ તો જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ પણ બોલાય એને. એ જે છે એ જેમ્સ વોટ નામનો વૈજ્ઞાનિક હતો, એ તમને ખ્યાલ હશે, જેની પર આની અંદર એ શોધ કરી હતી, એના નામ પરથી આપવામાં આવ્યો છે. પછી પાવરનો બીજો એક એકમ છે, મોટો એકમ છે એ હોર્સ પાવર, તો એના બરાબર 7.6 વોટ લેવાય છે, 1 HP ઇક્વલ છે 7.6 વોટ. ત્યાર પછી આપણે સંઘાત એટલે કે કોલિઝન્સ અથડામણો કરે છે. તો કોઈ પણ બે પદાર્થો છે એકબીજા સાથે અથડાય છે, જેમ કે કાર ના એક્સિડન્ટ થાય છે બેન, તો એ પણ એક પ્રકારનું કોલિઝન કહેવાય, અથડામણ કહેવાય, સંઘાત કહેવાય ને. તો આપણે ધારીશું કે કોઈ બે દળો છે M1 અને M2, તો M1 દળનો કોણ છે એક બરાબર, અને બીજો કોણ છે M2 દળનો છે. હવે એ V1 આની ઝડપથી ગતિ કરે છે, અને બીજો કોણ M2 છે એ સ્થિર છે. તો એક સ્થિર આપણે લખોટી જ્યારે રમતા હોય છે તો આપણને જનરલી ખ્યાલ છે બરાબર, કે એક લખોટી સ્થિર હોય છે પછી આપણે એને આંગળીથી મારીએ છીએ તો એ સ્થિર,
જે ગતિમાં હોય છે એ લખોટી સ્થિરને અથડાય છે, એટલે સ્થિર જે હોય છે એ લખોટી પણ ગતિમાં આવે છે, બરાબર છે? તો ત્યારે પણ અથડામણ થતી હોય છે. તો અહીંયા એક અથડામણ બતાવેલી છે કે આ જે એક M1 દળનો પદાર્થ છે એ M2 દળના પદાર્થને અથડાય છે, પછી M1 દળ જો એનો માર્ગ પણ બદલાઈ જાય છે, દિશાઓ પણ, ગતિની દિશાઓ બદલાય છે અને એનો વેગ પણ બદલાય. તો M1 છે આ બધું જતો રહે છે અને M2 છે આ દિશામાં જતો રહે છે, બરાબર છે? તો એનું જે આ છે એનો મૂળભૂત માર્ગ છે, ઓરિજિનલ પહેલા જે હતો તે, અથવા તો એક્સ દિશામાં કહી શકાય. તો એ છે અહીંયા જોઈ શકાય છે કે θ1 θ2 કોણ બનાવે છે. ત્યાર પછી આપણે અથડામણના પ્રકાર જોઈશું. અથડામણના પ્રકાર છે એમાં પહેલું આવે છે સ્થિતિસ્થાપક અથડામણ. તો આ પ્રકારની અથડામણ જે છે એમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે એટલે કે પ્રારંભમાં જેટલી ગતિ ઉર્જા હોય છે એટલી જ ગતિ ઉર્જા અથડામણ બાદ પણ રહે છે. તો આપણે લખી શકીએ KI એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા ઇક્વલ ટુ KF એટલે કે અંતિમ ગતિ ઉર્જા. પછી સ્થિતિસ્થાપક અથડામણમાં કુલ વેગમાનનું પણ સંરક્ષણ થાય છે એટલે કે PI ઇક્વલ ટુ PF, બરાબર? પણ આ પ્રકારની સ્થિતિસ્થાપક આ પ્રકારની અથડામણમાં ઉર્જાનું રૂપાંતર થતું નથી. આપણે આગળ જોઈશું કે કેટલીક અથડામણમાં ઉર્જા છે એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે, પણ આ પ્રકારની અથડામણમાં આવું થતું નથી. આનું ઉદાહરણ છે સ્પેસમાં રહેલ સ્પેસ ક્રાફ્ટ, બરાબર, જેની ગ્રેવિટી લાગતી નથી. અને બીજું છે આપણે અહીંયા બતાવેલું છે કે લાઇનમાં આવી રીતે લટકાવેલ લોલક. તો અહીંયા એક લોલક છે એને આપણે આંદોલન આપીએ તો એ બીજાની અથડાશે, પછી બીજું ત્રીજાની અથડાશે, એવી રીતે. તો અહીંયા જે અથડામણ થાય છે એ પણ સ્થિતિસ્થાપક હોય છે. ત્યાર પછી આપણે જોઈશું અસ્થિતિસ્થાપક અથડામણ. તો આ પ્રકારની ઉર્જામાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા સમાન નથી હોતા. ત્યાર પછી વેગમાનનું સંરક્ષણ થાય છે એમાં, તો લખી શકાય કે PI/PF. અને આ પ્રકારની અથડામણમાં ઉર્જાનું રૂપાંતર થાય છે, એટલે કે જે ઉર્જા હોય છે પ્રારંભમાં એ, ફોર એક્ઝામ્પલ કે ગતિ ઉર્જા હોય તો એ ગતિ ઉર્જા ધ્વનિ ઉર્જામાં કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ જો અહીંયા બે કાર વચ્ચે થતી અથડામણ, તો બે કાર જેવી અથડાય છે ત્યારે શું થાય છે, ધડાકો થાય છે, બરાબર છે? તો એ પણ કહી શકાય કે અહીંયા ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે, ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે. ત્યાર પછી જો અથડામણ બાદ બંને કણો સાથે ગતિ કરવા લાગે તો તેવી અથડામણને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. ફોર એક્ઝામ્પલ કે લખોટીનું જે ઉદાહરણ છે એ, એક લખોટી ગતિમાં હોય છે પછી બીજી સ્થિર લખોટીને અથડાય છે, પછી આપણને ખબર છે કે બંને લખોટીઓ ગતિમાં આવે છે. તો એ પ્રકારની અથડામણને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. અને જો બંને પદાર્થોના પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એક જ સીધી રેખા પર હોય તો તેને એક પરિમાણિક અથડામણ. જો હમણાં આપણે આગળ જોયું હતું કે અહીંયા ફિગરમાં આગળ કે અહીંયા જો પ્રારંભિક વેગ, બરાબર, આ જે છે એની દિશાંક છે, અને અંતિમ વેગ આ જે પદાર્થ છે M1 વાળો દરમિયાન એની વેગ છે એની દિશાંક છે. તો અહીંયા એ નથી પડાતું, જળવાતું નથી. પણ જો એવું હોય કે પ્રારંભિક વેગ V1 અને અંતિમ વેગ અથવા તો VI અને અંતિમ વેગ VF એ બંનેની દિશા એક જ રહે, જેટલી જે પ્રારંભિકની દિશા હોય એ જ અંતિમ વેગની પણ રહે, તો એવી એક પરિમાણિક, એને એક પરિમાણિક અથડામણ કહેવાય, અથવા તો એને સન્મુખ હેડ-ઓન અથડામણ એવું કહેવામાં આવે છે. આપણે રોજની દુનિયામાં જ્યારે બે પદાર્થ એકબીજાને અડે છે અથવા તો અથડાય છે, પણ ઘણા લાંબા અંતરેથી સૂર્ય તરફ આપણે ધૂમકેતુ કે ન્યુક્લિયસ તરફ આવીને બીજી કોઈ દિશામાં દૂર જતો આલ્ફા કણ, એ જ આપણે વિચારીએ તો ત્યારે આપણે લાંબા અંતરેથી જે બળો સાથે કામ લેવું પડે છે, એટલા માટે આવી ફિગરને પ્રકિરણ તો કહે છે. પણ અત્યારે આપણે ડિટેલમાં આવતું નથી, પ્રકિરણ આપણે 12th સ્ટાન્ડર્ડમાં રીતે ભણવાના છે. ત્યાર પછી ઉદાહરણ 6.5 છે, એ જોઈશું આપણે.
રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બેલ પતરાની પેટી ઘસડે છે. તેની 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાવે છે. બેલ છે એ પતરાની પેટી ઘસડે છે પ્લેટફોર્મ પર, રેલવે પ્લેટફોર્મ પર, તો એના માટે 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકણી બાજતા વધતા એને લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 100 માંથી 50 થઈ જાય છે. પતરાની પેટીએ કાપેલ કુલ અંતર હવે જો અહીંયા પેટી ઘસે જાય છે એટલે એ કંઈક અંતર કાપે છે, તો એ કાપેલું અંતર 20 મીટર છે. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘસે બળ સારાંતર દર્શાવતો આલેખ કરવાનો છે અને બંને બળો વડે 20 મીટર અંતર સુધીના થયેલ કાર્ય શોધવાનું છે. તો પહેલા તો આપણે x = 20 મીટર પાસે પહેલા આનો ગ્રાફ આપણે આવો દોરી શકીશું. 10 મીટર આ છે, 20 મીટર બરાબર છે. તો x અને આ જે છે x અક્ષ પર આપણે x એટલે કે અંતર બતાવ્યું છે અને y અક્ષ પર આ જે છે એ આપણે બળ બતાવ્યું છે બરાબર y અક્ષ પર. તો x = 20 જ્યારે હોય છે ત્યારે પર f = 50 હોય છે. તો એ આપણે અહીંયા બતાવીશું કે 20 હોય છે બરાબર, આપણે અહીંયા દોરી શકીએ ગ્રાફ પર કે 10 20 30 40 એમ. તો હવે 20 જે છે ત્યાં આપણે એક ડોટ, પછી અહીંયા આપણે y અક્ષ પર બતાવવાનું છે આ બાજુ 50 100 150 એવી રીતે, પછી નીચે પણ -50 -100 -150 એવી રીતે. પછી કહ્યું છે કે x = 20 હોય ત્યારે બળ કેટલું હોય, તો 50 ન્યૂટન. તો x = 20 માટે અહીંયા આપણને એક પોઈન્ટ મળશે 50, તો અહીં એક પોઈન્ટ મળશે બરાબર છે. તો ગ્રાફ દોરીએ તો પછી એવું કહ્યું છે કે એનું અંતર છે એ ઘટે છે. જુઓ કુલ અંતર એનું 20 મીટર કાપે છે બરાબર. એ જે છે પહેલા એક પોઈન્ટ અહીંયા મૂકી દીધો છે બરાબર. ત્યાર પછી ઘર્ષણ બળ એફ નું જે મૂલ્ય છે બરાબર, એ આપણને કહ્યું છે આપણે 50 એ આપેલું છે. હવે એફ ની વિરુદ્ધ દિશામાં લાગે છે અને તે ગતિને અવરોધે છે. ઘર્ષણ બળ જો એ બેન જે છે એ બળ લગાડે છે, તો એની વિરુદ્ધ દિશામાં કઈ ઘર્ષણ બળ લાગતું હશે. આપણને ખબર છે, સામાન્ય અનુભવ છે કે ઘર્ષણ બળ સપાટી પર લાગતું હોય છે બરાબર, જેને કોઈ પણ પદાર્થ ગતિ કરે છે ત્યારે. તો અહીંયા પહેલા તો આપણે બહેને કરેલ કાર્ય છે એ આપણે શોધી શકીશું કે ABCD લંબચોરસનું ક્ષેત્રફળ, આવું આપણે આગળ ભણી ચૂક્યા છીએ બરાબર. હવે એક એક્ઝામ્પલ પણ કરે તો ABCD પ્લસ આ જે છે એની ગ્રાફ નીચે ઘેરાતું ક્ષેત્રફળ, જો એવું આપણે ભણ્યા હતા બરાબર, એ જ થિયરી આપણે અહીંયા એપ્લાય કરવાની છે. પ્લસ CEID સમલંબ ચતુષ્કોણ થશે CEID બરાબર છે. જો CEID સમલંબ ચતુષ્કોણ કેમ થશે, કેમ કે અહીંયા એની એક બાજુની બાજુ સમાન નથી બે બાજુ, પણ અહીં બીજી બે બાજુઓ છે સમાંતર છે. તો આવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ એ બધા મેથમાં ભણી ગયા છે. તો ABCD તો લંબચોરસ છે બરાબર. તો લંબચોરસ છે ABCD એટલે અહીંયા આટલી એની લંબાઈ થશે 100 અને આટલી એની પહોળાઈ થશે 10. એટલે લંબચોરસ વિશે તો ફટ આપણે લખી શકીએ 100 × 10 બરાબર લંબાઈ × પહોળાઈ. પછી સમલંબ જે છે બરાબર, આવું તમે ટ્રેપેઝિયમ કહેતા હતા અને તમે યાદ કરો એને, આવું તમારે આવતું હતું મેથ્સમાં બરાબર. તો આવો જો કોઈ શેપ હોય બરાબર, તો એનું કેવી રીતે શોધી શકાય ચતુષ્કોણ ક્ષેત્રફળ, એનું સૂત્ર છે બંધક મૂકવાનું બરાબર. પછી આ જે છે એ આ જે બે બાજુઓ સમાંતર હોય છે બરાબર, એનું સરવાળો બંધકની સાથે. તો કઈ બે બાજુઓ સમાંતર છે, આ બે CD અને EE. આપણે CEID સમલંબની વાત કરીએ, ચતુષ્કોણની વાત કરીએ છીએ. CEID ચતુષ્કોણની વાત કરીએ છીએ. તો ચતુષ્કોણ જયારે આવતું, તો સમલંબ ચતુષ્કોણ, સમલંબ એટલે કે જેની બે બાજુઓ સમાંતર છે, બીજી બે નથી. જો સી અને ડી આઈ છે સમાંતર નથી એકબીજાની, તો ત્યારે આવા સમલંબ ચતુષ્કોણ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પણ આવ્યું હતું. 1/2 પછી 100
પ્લસ 50 એટલે કે એની એવી જે બાજુઓ કે જે એકબીજાની સમાંતર છે ગુણ્યા ગુણ્યા આપણે અહીંયા જે છે આટલું અંતર લેવાનું છે તો એ થશે 10. તો અહીંયા મળશે આપણે 1000 અને આટલું મળશે 750, તો આપણને મળશે 1750 જેવું કાર્ય. પછી અવરોધક બળ વડે થયેલું કાર્ય આપણે શોધવાનું છે. તો અવરોધક બળ વડે કાર્ય શોધવું છે તો એ આપણને મળશે એ જી એચ આઈ, બરાબર. આ જે છે એ જી એચ આઈ, એનું ક્ષેત્રફળ શોધવાથી આપણને અવરોધક બળ વડે થયેલું કાર્ય મળશે. હવે જો એ જે છે એ વાય એક્સ માઇનસ વાય માં આવે છે, બરાબર. એ જી એચ આઈ જે છે લંબચોરસ, તો અહીંયા એ જી જે છે એ માઇનસ વાય માં આવે છે અને એની વેલ્યુ જે છે એ માઇનસ છે. તો અહીંયા પણ એ જી એચ આઈ જે છે લંબચોરસ છે, બરાબર. અવરોધક બળ એટલે કે આપણે કયા બળની વાત કરીએ છીએ? ઘર્ષણ બળની વાત કરીએ છીએ. અહીંયા એ બહેન જે બળ લગાડે છે તો ઘર્ષણ બળ એની સામે એક અવરોધક બળ છે, બરાબર છે. તો એ આપણે એને દ્વારા થયેલ કાર્ય શોધવું છે તો આપણે એજી એચ આઈ નું ક્ષેત્રફળ શોધવાથી મળી શકે. તો એજી એચ આઈ લંબચોરસ છે એટલે એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ જે છે એ પહોળાઈ થશે એની માઇનસ 50 અને આટલી લંબાઈ થશે એની, એટલે કે આટલી જુઓ કેટલી છે 20 છે, તો ગુણ્યા 20 માઇનસ 1000 જુઓ, બરાબર છે. તો અહીંયા બળ છે અક્ષની ઋણ તરફના ક્ષેત્રફળનું ચિહ્ન ઋણ હોય છે. ઋણ ચિહ્ન શું દર્શાવે છે? કે એ ઋણ અક્ષ છે એમ. પછી ઉદાહરણ 6.6, સમતલ સપાટી પર VI મીટર પર સેકન્ડ કે જે હતી ગતિ કરતો m 1 kg દળનો એક બ્લોક ખરવસા પટ્ટામાં પ્રવેશે છે, જે x 0.10 મીટર થી x 0.01 મીટર સુધી રહે છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ fy એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે. જો અહીંયા પણ બ્લોક પર અવરોધક બળ લાગે છે એને fr કહે છે, બરાબર, રેઝિસ્ટિવ ફોર્સ એટલા માટે. અને એ x ના સ્તંભ વ્યસ્ત પ્રમાણમાં છે. વિસ્તરણ એટલે કે આમ લખી શકે છેદમાં હોય, બરાબર. તો એફ આર ઇક્વલ્સ ટુ માઇનસ કે અપોન એક્સ, ઓકે. અને અહીંયા આપણે આવી કન્ડિશન પણ આપે છે 0.1 લેસ ધેન એક્સ ઇઝ લેસ ધેન 2.01, એટલે કે એક્સ ની વેલ્યુ આ બેની વચમાં છે એમ. આ બે ન હોઈ શકે, 0.1 ન હોઈ શકે, પણ 0.1 કરતા નાની અને 2.01 સોરી 0.1 કરતા મોટી અને 2.01 કરતા નાની હોઈ શકે એમ છે. પછી x is less than 0.1 મીટર એમ, અને જ્યારે x છે એ 0.1 કરતા લેસ હોય અને 2.01 કરતા ગ્રેટર હોય ત્યારે એફ ની કિંમત 0 છે અને k ની વેલ્યુ પણ આપેલી છે 1.0 આપણે લેવાની છે. તો આ પટ્ટીને પસંદ કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઊર્જા અને ઝડપ આપણે શોધવાના છે. તો એ જે છે એને આપણે આ રીતે સોલ્વ કરીશું. બરાબર, આપણે 6.8 એ ક્વેશ્ચન છે એ પ્રમાણે મૂકી દઈશું કે કે ફાઇનલ કાઇનેટિક એનર્જી આપણે શોધવી છે. તો કે આઈ પ્લસ ઇન્ટિગ્રેશન, બરાબર, અહીંયા આપણે લખ્યું તો કે આઈ ટુ કે એફ. તો કે આઈ શું છે અહીંયા? 0.1 સોરી એક્સ આઈ ટુ એક્સ એફ. તો એક્સ આઈ છે અહીંયા 0.1 2.01 એક્સ એફ. પછી માઇનસ કે પણ એચ ડી આ સમીકરણમાં જોશે એટલે ખ્યાલ આવી જશે. પછી કે આઈ આપણે લખી શકીશું પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 બી આઈ સ્ક્વેર માઇનસ કે, બરાબર છે. પછી અહીંયા ઇન્ટિગ્રેશન 1/x, તો ઇન્ટિગ્રેશન 1/x થાય ln x, બરાબર. એને લખીશું ln x અને એની સીમાઓ આવી રીતે લખી છે 2.01 અપોન 0.1. ત્યાર પછી અહીં આપણે સીમા મૂકવાની છે કે ln 2.01 માઇનસ ln 0.1. તો એને આપણે સોલ્વ કરીશું 1/2 એમ બી આઈ સ્ક્વેર. એની વેલ્યુ છે ડાયરેક્ટ આપેલી છે એ 2 છે, બરાબર છે.
જો અહીંયા એનું જે છે દળ આપણને આપેલું છે, ઓકે, બાકીનો ભાગ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.